અને જો માલતી મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. મન નથી થતું એ જુદી વાત છે. જો સમાજ સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય, ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. આવા ડોમેસ્ટિક કામો કરવામાં મારો સમય વેડફાય. એમ તો શું, આ તમારા સમયનો બીજો કોઈ ઉપયોગ છે? ચા ઢીંચવા અને આ છાપા વાંચવા સિવાય બીજું કઈ કરો છો? કરું છું, વિચાર કરું છું. કામ ધંધો કરો. અરે મારી વાલી, ધંધો કરવાનો જ વિચાર કરું છું. જો સાંભળ માલતી, મેં નક્કી કર્યું છે, મારે ચાની લારી ચાલુ કરવી છે. ચાની કેટલી? ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે ચાલવું છે અને તું જશોદાબેનના પગલે ચાલ, એટલે મને કાયમની નિરાંત. પણ સાલી તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ? અરે જ્યુસ એટલે રસ નથી. આ તો તમારી સાથે પડ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા. બસ આ જ આવડત છે તારા. આ તારી માની ટ્રેનિંગ. વર કઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ, સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. આ એ તો